जय हिंद दर्शक मित्रों, हूँ जमीन पठा, आप जो रहा छो तीर समाचार। दर्शक मित्रों, आज फरी वहली सवार थी, मड़सके थी, मेघराजाए छोटाउदेपुर जिला में मेहर वर्षा विषे छोटाउदेपुर जिला में कही शकाय के बोरेली पावीजेपुर छोटाउदेपुर अने संखेड़ा में जलबंबाकार की स्थिति जोवा मळी रही छे। सवार में 6 थी 8 दरमियान 2 कलाक में बोरेली में 4 इंच करता वधु वरसाद थाप्यो छे। जो कि छोटाउदेपुर में पण मड़सके थी वरसाद चालू छे, परंतु क्यांक ने क्यांक डिजास्टर विभाग तरफ जे आंकड़ो आपवामां आव्यो छे, सवार में 6 थी 8 दरमियान मात्र 7 इंच जेटलो वरसाद नोंधायो छे तेवुं कहेवामां आव्युं छे। परंतु मने लागे छे के क्यांक तेमां क्षति कोई होय, कारण के जे रीते वरसाद वरसी रह्यो छे, धोधमार वरसाद जे वरसी रह्यो छे अने तेने लईने वरसादनो जे आंकड़ो छे वधु होई शके। अने आ वधु वरसादने लईने छोटाउदेपुर नगरनी अंदर पण नीचाણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। આ નવાઈની વાત નથી, અત્યારે આપણે છોટાઉદેપુર નગરના મંગલ બજારમાં છીએ કે જ્યાં જળબંબાકારની સ્થિતિ જોવા મળે છે। આ જળબંબાકારની સ્થિતિ દર ચોમાસાની અંદર જ્યારે પણ વરસાદ થાય ત્યારે આ પ્રકારની સ્થિતિનો સામનો આ વિસ્તારના જે દુકાનધારકો છે તેમને સહન કરવાનો વારો આવે છે। તેની પાછળનું કારણ શું છે તે તો હું ચોક્કસ તમને નથી કહી શકતો, પરંતુ મને લાગે છે ક્યાંક ને ક્યાંક આ જે આખું સમગ્ર વિસ્તાર છે, મંગળ બજાર શોપિંગ સેન્ટર છે, તેનું જે બાંધકામ છે તે જ નીચાણવાળું કરવામાં આવ્યું છે। નીચાણવાળા વિસ્તારમાં જે રીતે કરવામાં આવ્યું છે અને તેને લઈને અને સાથે અહીં જે પાણીના નિકાલ માટેની વ્યવસ્થાનો કોઈ યોગ્ય વ્યવસ્થા નથી, કોઈ યોગ્ય નિકાલ કરવામાં આવ્યો નથી અને તેના કારણે વરસાદી પાણી અહીં ભરાય છે। અને આ જે મંગલ બજારના જે દુકાનધારકો છે તેમને ખૂબ જ મોટી મુશ્કેલી સહન કરવાનો વારો આવે છે। અત્યારે આપણે જોઈ રહ્યા છીએ દુકાનદારે દુકાન તો ખોલી છે, પરંતુ આટલા પાણીમાં ગ્રાહક આવે તો કઈ રીતે આવે? મંગળ બજારના જે દુકાનધારકો છે તેમને વચ્ચે બાઇક મૂકી અને રસ્તો બંધ કરવામાં આવ્યો છે, અહીંથી પસાર થવા માટે તે લોકોને ના પાડી રહ્યા છે। આપણે એક દુકાન ચાલક છે તેમની સાથે વાત કરીશું। આપ નીચે જોઈ શકો છો તેમનો એક પગથિયો હવે બાકી છે, જો કન્ટિન્યુ વરસાદ રહે, નિરંતર વરસાદ વરસે તો આ જે વરસાદી પાણી છે તેમની દુકાનની અંદર પણ ભરાય તેવી શક્યતા છે। આપણે એમની પાસેથી જાણીશું આ જે પાણી ભરાવાની જે સ્થિતિ છે, વર્ષોથી હું પણ જોતો આવ્યો છું, તમે પણ જોતા આવ્યા છો અને તેને લઈને તમે દર વખતે ચોમાસામાં મુશ્કેલીનો સામનો કરો છો, શું કારણ છે કે જેના કારણે આ વરસાદના પાણી અહીંયા ભરાય છે? પાણીનો નિકાલ છે નહીં, કોઈ એક જ જગ્યા નિકાલ છે, ચાર તરફનું પાણી એક જ જગ્યાએ નટકે છે, બધું બધી બાજુનું કચરું બી આવે તો અહીં જ આવે, સાપ આવે તો બી અહીં આવે ને ગટરનું પાણી આવે તો બી અહીં જ આવે છે, ચારે બાજુથી આગળ પાછળ રોડ પરનું કોઈ નિકાલ છે નહીં, એક જ નાળું છે અહીંયા ઘડી। તમારા મતે આ જે પાણી ભરાય છે તેના નિકાલ માટેનો ઉપાય શું? એનો ઉપાય તો એક જ છે કે નાળું નાનું થયું છે એને મોટું કરો અને ઢાળને ઢાળ આપો બીજી તરફ તો નિકાલ થાય, નહીં તો પછી બધું પાણી એક જ જગ્યાએ દુકાનોમાં જ ભરાય ને। બિલકુલ, મને યાદ છે ત્યાં સુધી આ જે વિસ્તાર છે આ મંગળ બજારની વચ્ચેથી જે રોડ પસાર થાય છે પહેલા પણ અહીંયા પાણી ભરાતું હતું અને તેને લઈને આ જે રોડ છે તેની ઊંચાઈ વધારવામાં આવી હતી નગરપાલિકા દ્વારા, લગભગ 1.5 ફૂટ જેટલી તેની ઊંચાઈ વધારવામાં આવી, પરંતુ ઊંચાઈ વધારવાથી તેનો જે પ્રશ્ન છે તે હલ થયો નથી, એઝ ઇટ ઇઝ જે છે તેની સ્થિતિ અહીં જોવા મળે છે। કારણ કે ભલે રોડની ઊંચાઈ વધારવામાં આવી પરંતુ પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા કરવામાં ના આવી અને તેને લઈને આજે પણ જ્યારે પણ વરસાદ થાય ત્યારે અહીંના જે દુકાનધારકો છે તેમને મુશ્કેલી વેઠવાનો વારો આવે છે। ધન્યવાદ। છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો।